વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આ ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણની અંદર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 ભારતની કૃષિ, એમાં આપણે આગળના ઘણા બધા કૃષિના પ્રકારો વિશે જોયા, કૃષિ પદ્ધતિ જોઈ, અને આપણે હવે ભારત ની મુખ્ય કૃષિ પેદાશો વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં અમુક પેદાશો વિશે માહિતી મેળવી લીધી છે. ધાન્ય પાક છે, કઠોળ, તેલીબિયા, પીણા, આ ચારક જે પેદાશો છે એના વિશે પ્રાપ્ત માહિતી મેળવી. હવે જે આપણે અત્યારે આજના વિડીયોની અંદર જે અભ્યાસ કરવાનો છે એ છે કૃષિના રોકડીયો પાક. એ ખેતીમાં કેવા પ્રકારના રોકડીયા પાકો જોવા મળે છે? કપાસ, શેરડી, સણ, તમાકુ, રબર, આ બધા જ પાકોને આપણે ભારતની અંદર એ રોકડીયા પાક તરીકે આપણે ખેતીમાં ઉગાડવામાં આવે છે. તો જોઈએ એની અંદર પહેલું કપાસ, જે કોટન તરીકે આપણે ઓળખીએ છીએ. તમારે પરીક્ષામાં પૂછાય કે કપાસના પાક માટે ક્યાં અનુકૂળ સંજોગો એ જરૂરી છે, તમારે પ્રશ્ન પૂછાય ક્યાં લાગ્યું, તો એ તમે સારી રીતે તમે આ કપાસ વિશે માહિતી તમે આપી શકો. ત્યાર પછી તમને એમ છે આપણે જોઈએ તો કપાસ એક ખરીફ પાક છે. આપણે ભારત અને ગુજરાતમાં મુખ્ય આ રોકડીયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન એ ધરાવે છે. આજે વિશ્વમાં જોઈએ તો ભારતની અંદર એ કપાસના ઉત્પાદન અને વપરાશ અને નિકાસમાં આપણો ભારત દેશ છે ને બીજા ક્રમે આવે છે. આપણે કહીએ ને વિશ્વ સ્તરે, જો વિશ્વની અંદર ભારત કપાસના ઉત્પાદન અને વપરાશ અને આપણા દેશમાંથી બીજા દેશના નિકાસના ક્રમે કેટલામો ક્રમ છે? બીજો ક્રમ એ જોવા મળે છે. આ ચોમાસામાં લેવામાં આવતો પાક છે, એટલે એને કેવો પાક કહેવાય? ખરીફ પાક તરીકે આપણે ઓળખવામાં આવે છે. ભારતની અંદર અને ગુજરાતમાં મુખ્ય આ કયા પાક તરીકે ઓળખાય છે? રોકડીયા પાક તરીકે કપાસ એ અગત્યનું સ્થાન, મહત્વનું સ્થાન એ દર્શાવવામાં આવ્યું છે. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે અને આ રૂ ભારતમાં એક સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે. ખાસ વિધા ત્યાં આજે કપાસમાંથી જે મળતી પેદાશ, આપણે મળતું રૂ, એ મુખ્યત્વે આપણે કાપડ બનાવવા માટે વપરાય છે. શેના માટે વપરાય છે? કાપડ નું રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે. અને રૂ છે એ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ભારતની અંદર રૂને ક્યાં નામ તરીકે ઉપનામ આપ્યું? સફેદ સોના તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દૂધાળા પશુઓના દાણા તરીકે વપરાવવામાં આવે છે. આપણે કહીએ છીએ ને કપાસમાંથી તેના બી ને આપણે શું કહેવામાં આવે છે? કપાસિયા કહેવાય છે. અને આ કપાસિયામાંથી એનું તેલ અને એ તેલનો ઉપયોગ આપણે ખાદ્ય તેલ તરીકે આપણે કરીએ છીએ. ખોરાકમાં આપણે ખાવા માટે આ તેલનો વપરાશ કરીએ છીએ. અને કપાસિયામાંથી જે વધતો કચરો, જે તેલ નીકળી જાય પછી વધતું કપાસિયા દૂધાળા પશુઓના ખાણ ખોળ તરીકે આપણે એનો વપરાશ થાય છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહ કરી શકે તેવી લાવવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20°C થી 35°C જેટલું તાપમાન અને 30 થી 70 સેમી જેટલો વરસાદ આ કપાસના પાકને અનુકૂળ આવે છે. આપણે કહીએ કપાસની અંદર કેવી જમીન જે અનુકૂળ છે? કાળી અને ખનિજ દ્રવ્યો જે જમીનની અંદર વધુ હોય એ પ્રમાણવાળી આ લાવા રસની ફળદ્રુપ જમીન છે એ કપાસને વધુ અનુકૂળ આવે છે. અને એ ઉપરાંત ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35°C જેટલું તાપમાન અને વરસાદનું પ્રમાણ 30 થી 70 સેમી જેટલો વરસાદ એ વધુ આ કપાસના પાકને માફક આવે છે. કપાસના પાકનો સમયગાળો 6 થી 8 માસનો હોય છે. જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે કપાસ એ કેવો પાક છે? ખરીફ પાક છે. અને તેના પાકનો સમયગાળો ચોમાસુ અને શિયાળુ બંને ઋતુ દરમિયાન આ પાક ઊભો હોય છે. એટલે 6 થી 8 મહિનાનો આ પાક ગણવામાં આવે છે.
હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે રાજ્યોની અંદર એ મુખ્ય ઉત્પાદકના પાકો ગણવામાં આવે છે. તો આ એ આપણે કહીએ કે આજે ભારત છે કપાસની અંદર જે હિમ બરફ આપણે કહીએ એ જે પડશે તો કપાસને નુકસાન થશે, કારણ કે લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી જમીન છે, એટલે એમાં ભેજનું પ્રમાણ હોય અને માથે જો હિમ પડે એ તો નુકસાન થશે. ભારતની અંદર કેટલા રાજ્યો આ કપાસનું ઉત્પાદન કરતા રાજ્યો છે? તો ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે, હરિયાણા, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને વગેરે રાજ્યો એ મુખ્ય ઉત્પાદકના રાજ્યો ગણાય છે. આ ઉપરાંત ગુજરાતના ખેડૂતો બીટી કપાસના બિયારણને અપનાવી લેતા વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા અને કુલ ઉત્પાદકતા તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. કારણ કે આપણા ભારતની અંદર આમાં ગુજરાત રાજ્યએ સુધારેલ બિયારણ વાવ્યું જેનું નામ છે બીટી કપા. તો આ ગુજરાતના ખેડૂતો આ બીટી કપાનું વાવેતર કરે છે અને એને પરિણામે તેના વાવેતર વિસ્તારમાં ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય એક ભારતની અંદર એ પ્રથમ ક્રમે આવ્યું છે કપાસ ઉત્પાદનની અંદર. શા માટે? કારણ કે સુધારેલ બિયારણ વાવ્યું છે જે કપાસની જાત બીટી જાત તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગુજરાતમાં આ ઉપરાંત સુરેન્દ્રનગર છે, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જૂનાગઢ, જામનગર આ વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. આ બધા ગુજરાતના રાજ્યોમાં એ વધુ ઉત્પાદન કરતા એના કપાસના ઉત્પાદનના રાજ્યો તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે આ એક વાસ્તુ કપાસની અંદર તમે જોયું કે કયો પ્રદેશ એ ઊંચા કપાસ માટે જાણીતો છે આપણે કહીએ તો ગુજરાતમાં જે ભરૂચ જિલ્લાની અંદર જે ઉત્પાદન થાય છે જે કપાસના કાનમ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે કાનમ પ્રદેશ જે ઊંચા કપાસના પ્રકારના કપાસ માટે ખૂબ જાણીતો છે. તમારા વિકલ્પમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રાખજો કે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લામાં કયા પ્રકારના કપાસ માટે જાણીતો છે, તો કયા પ્રકારનો કાનમ પ્રદેશ જે પ્રદેશનું નામ છે, કેમ ઘઉંની અંદર જેમ ભાલિયા ઘઉં એ ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર જે વધુ વિસ્તારમાં જોવા મળતા હતા એમાં ભરૂચ જિલ્લાની અંદર કાનમ પ્રદેશ છે કપાસના ઉત્તમ ગુણવત્તાવાળો અને ઊંચી પ્રકારની ક્વોલિટીવાળો એ કપાસ છે એ જાણીતો છે. તો આ હતો આપણો અહીં કપાસનો એક રોકડિયા પાક તરીકે આપણે અભ્યાસ કર્યો, ખ્યાલ આવ્યું. ત્યાર પછી આપણે જોવાનું છે બીજો રોકડિયા પાક છે શેરડી. શેરડીના પાક માટે કઈ કઈ જમીનો વાતાવરણો અનુકૂળ છે એ આપણે જોઈએ. તો ગુજરાતમાં શેરડીનું મુખ્યત્વે દક્ષિણ ગુજરાત એમાંય સૌરાષ્ટ્રમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. તો ભારતમાં આ સ્થાન એ શેરડીના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન છે, સૌથી વધુ વાવેતર ભારતની અંદર થાય છે. મુખ્ય શેરડીનો મુખ્ય પાક એમાંથી ખાંડસળી, ગોળ આ બધી વસ્તુ એ શેરડીના પાકમાંથી આપણે બનાવીએ છીએ. તો જોઈએ આપણે શેરડી. શેરડી એક ભારતનો એક મુખ્ય પાક તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે આ શેરડીમાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. તો વિશ્વમાં આ વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર એ ક્યાં થતું જોવા મળે છે? ભારતની અંદર. એમાં ભારતમાં ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એ 50% જેટલું ઉત્પાદન એકલું એક ઉત્પાદન ઉત્તર પ્રદેશ એક જ રાજ્ય કરે છે. એ ઉત્પાદનમાં જોઈએ શેરડીના તો બ્રાઝિલ પછી ભારતનો કેટલામો ક્રમ આવે છે? બીજો ક્રમ. પહેલો ક્રમ કયો દેશ છે? બ્રાઝિલ. શેરડીના ઉત્પાદન માટે તો એ ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ એ શેરડીના ઉત્પાદનની અંદર આપણે ગણના થઈ છે. બીજું સ્થાન છે
શેરડીમાંથી વસ્તુ કઈ કઈ બને છે, શેરડીમાંથી ખાંડ બને છે, ગોળ, ખાંડસળી અને ઇથોનોલ આ વસ્તુ એ પ્રકારની આમાંથી બનતી જોવા મળે છે. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાઈ નદીઓમાં કાળી કાપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21-87 સેલ્સિયસ તાપમાન, 75-100 સેમી જેટલો વરસાદ આ પાકને અનુકૂળ છે. આપણે કહીએ કે શેરડી કેવા વિસ્તારમાં થાય, કેવી જમીન અને કેવું આબોહવા છે એને વધુ માફક આવે, તો આપણે કહીએ શેરડીના પાકને લાવવાની કાળી જમીન, જે જમીનમાં પેટાળમાંથી લાવવા નીકળી હોય ત્યાં વચ્ચો જમીન તમે શેરડીનું વાવેતર કરો તો સારું એવું ઉત્પાદન શેરડીમાં લાવી શકાય છે. અને ખાસ કરીને જે નદીઓના મેદાની પ્રદેશો જે ફળદ્રુપ એમાં આ શેરડીનું વધુ ઉત્પાદન થાય છે, કારણ કે એ ગરમ અને ભેજવાળી આબોહવા હોય, 21 તાપમાન ઓછું હોય, કારણ કે 21-27 સેમી જેટલું જે એમાં તાપમાન એ રહે જોવા મળે છે, અને વરસાદનું પ્રમાણ છે 75-100 સેમી જેટલો વરસાદ આ શેરડીના પાકને માફક આવે છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં આજના સમયમાં સિંચાઈથી પણ આ શેરડીનો પાક લેવામાં આવે છે, કારણ કે વરસાદનું પ્રમાણ હવે જો ઓછું છે તો સિંચાઈ દ્વારા પણ આ શેરડીનું પાક લઈ શકાય છે. આજે ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ વગેરે રાજ્યો એ શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. એમ ભારતની અંદર ક્યાં ક્યાં રાજ્યોમાં શેરડીનું ઉત્પાદન થાય છે, તો સૌથી વધુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં વધુ થાય છે. ત્યાં પછી ઘણા બધા રાજ્યોમાં છૂટાછવાયા શેરડીનું ઉત્પાદન છે, જેમ કે તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક છે, પંજાબ, હરિયાણા, બિહાર અને આપણું ગુજરાત. આ રાજ્યો શેરડીના ઉત્પાદન માટે જાણીતા રાજ્યો કહી શકાય. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે છે, પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડીનું વધુ વાવેતર થતું જોવા મળે છે. આપણે કહીએ કે વાવેતરની દ્રષ્ટિએ જોઈએ તો કયું રાજ્ય પ્રથમ સ્થાને આવે છે ભારતમાં, શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે. અને ખાંડ ઉત્પાદન ક્યાં થાય છે, મહારાષ્ટ્ર રાજ્યમાં. ઉત્પાદન કરવાના જે કારખાનાઓ છે, મિલો આવેલી છે, એ ક્યાં આવેલી છે, આપણા મહારાષ્ટ્રની અંદર સૌથી વધુ ખાંડની ઉત્પાદન માટેનું એ રાજ્ય મોખરે ગણાય છે. આપણા ગુજરાતની અંદર પણ શેરડીનું વાવેતર થાય છે, જેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર શેરડી પકવતા જિલ્લાઓ આપણા ગુજરાતની અંદર જોવા મળે છે. તો આ ગુજરાતમાં કઈ કોડીનાર છે, બારડોલી છે, ગણદેવી, પેટલાદ, આ ખાંડની મિલો પણ આવેલી છે, એ જેમાંથી મોટાભાગની મિલો છે ને મોટેભાગે સહકારી ધોરણે ચાલે ખાંડની, એટલે શેરડી એ પાક તરીકે આપણે ઓળખીએ છીએ. તો તમારે આ પરીક્ષામાં પૂછાય તો ખાસ આ આબોહવા અને એમાંથી કઈ કઈ વસ્તુઓ બને, શેરડીમાંથી ચીજવસ્તુઓ બનતી, ખેત પેદાશમાંથી બનતી પેદાશો, તો એ તમે જોઈ શકો. ત્યાર પછી ત્રીજી જે ખેત પેદાશની વસ્તુ છે, સણ. આપણે કહીએ સણિયું કાપડ, જે સણમાંથી ઘણી બધી વસ્તુ બને, કોથળા, કંતાન, હુતળી, આ બધી વસ્તુઓ એ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આને આપણે સણ ઉગાડવામાં આવે છે. જોઈએ તો સણ એ સણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે. સૌથી વધુ ઉત્પાદન કરતું દેશ સણનું કાપડ અથવા સણની વસ્તુ તો કયા દેશમાં થાય છે વિદ્યાર્થીઓ, ભારત દેશની અંદર થતું જોવા મળે. ભારત છે પ્રથમ ક્રમે આવે છે. સણના રેસાને આપણે ગોલ્ડન ફાઇબર કહેવામાં આવે છે, કારણ કે સણના રેસામાંથી ઘણી બધી વસ્તુઓ બને, એ ગોલ્ડન ફાઇબર તરીકે આપણે એને ઓળખીએ છીએ. સણમાંથી કંતાન બને, કોથળા બને, સાદડી બને, દોરડા બને, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના વગેરે આપણે સણિયા કાપડમાંથી બનાવવામાં આવે છે. જો બાજુની અંદર ચિત્ર આપેલું છે, બધા જ આ સણની વસ્તુ બનાવેલી છે. કોથળા છે, આવે કે કંતાન છે, ચાદડી છે, એ દોરી, થેલીઓ, એ પગરખા, હસ્તકલા કારીગરી, આ બધી વસ્તુઓ સણિયા કાપડમાંથી બને છે. સણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે, અને સણના પાકને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન એ માફક આવે છે. આપણે કહીએ કે આ
જેમાં શણને ક્યાં વધુ ઉત્પાદન વધુ સારું થાય, ક્યાં વધુ પાક લઈ શકાય, તો આપણે કહીએ જેમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય તેવી નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે, પ્રદેશોની જે ચીકણી અને ફળદ્રુપ જમીન એ શણના પાકને વધુ માફક આવે છે. તો આ શણના પાકને ખૂબ જ વધુ માફક આવ્યું. એ ઉપરાંત આબોહવાની દ્રષ્ટિએ જોઈએ તો આ પાક ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 30-40 સેલ્સિયસ તાપમાન અને 100 સેમી જેટલો વધુ વરસાદ આ પાકને આવે છે. શણિયા પાક માટે ગરમ ભેજવાળી આબોહવા જોઈએ, તાપમાનનું પ્રમાણ તો 30-40 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ અને વરસાદ 100 અંશ સેલ્સિયસ વાર્ષિક વરસાદ આ પાકને જરૂરી છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે. આપણે કહીએ સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ભારતની અંદર, તો શણનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર જે ગંગા નદી છે અને એના મુખ ત્રિકોણ પ્રદેશમાં જ્યાં વાવેતર થતું જોવા મળે છે. ત્યાં પછી અસમ રાજ્ય છે, બિહાર છે, ઓડિશા છે અને ઉત્તર પ્રદેશમાં પણ એ શણનું ઉત્પાદન થતું જોવા મળે છે. ખ્યાલ આવ્યું? તો આ શણ એ એક હસ્તકારીગરીના નમૂના માટે ખૂબ જ ઉપયોગી છે. શણમાંથી સુતળી, કંતાન, કોથળા, સાદરી, દોરડી આ વગેરે વસ્તુઓ આપણે બને. તમારા વિકલ્પમાં પૂછાય શણમાંથી કઈ કઈ વસ્તુઓ બને, તો આ બધી કંતાન, કોથળા, સાદરી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરી અહીં આપેલી છે બધી જ વસ્તુઓ એ તમે શણિયા કાપડમાંથી આપણે બનાવી શકીએ છીએ. ખ્યાલ આવ્યું? તો શણ એ મોસ્ટ ઓફ પૂર્વ ભારતની અંદરના રાજ્યો એ ઉત્પાદનની અંદર જોવા મળે છે. ત્યાર પછી છે આપણે કહીએ તમાકુ. તમાકુ એક પણ રોકડિયા પાક તરીકે આપણે જોઈએ, બરાબર? તો તમાકુ તમાકુ એક ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાળું જમીન, 20 સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેમી જેટલો વરસાદ એ વધુ માફક આવે છે. આજે તમાકુનો પાક કેવો પાક ગણવામાં આવે છે, તો ખરીફ, ચોમાસાની અંદર જ આ પાક લેવાય છે એટલે એને ખરીફ પાક તરીકે આપણે એને ગણ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે તમાકુના પાક માટે આપણે ગોરાળું જમીન, રેતાળ એ વધુ અનુકૂળ આવે છે. તાપમાનની દ્રષ્ટિએ 20 અંશ જેટલું તાપમાન અને વરસાદ છે 100 સેમી જેટલો વરસાદ આ તમાકુના પાકને વધુ માફક આવે છે. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્માણ પરિબળ છે. ખાસ વિદ્યાર્થી યાદ મૂકજો, આબોહવા ગમે તે હશે તો ચાલશે, ભેજવાળી હશે, સૂકી હશે તો પણ તે તમાકુ થશે, પણ જમીન વધુ માફક છે. ખ્યાલ આવ્યું? આ જમીન એ મહત્વનું વધારે છે તમાકુના પાક માટે. આબોહવા નથી મહત્વની, પણ જમીનનું તત્વ એ ખૂબ જ મહત્વ તમાકુના પાક માટે વધારે ગણવામાં આવે છે. ક્યા દેશો, ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા એ વિશ્વમાં તમાકુ ઉગાડતા અને નિકાસ કરતા મુખ્ય આ 4 દેશો છે. ક્યા 4 દેશો એ તમાકુની નિકાસ કરે છે, તો ચીન છે, બ્રાઝિલ છે, ભારત છે અને અમેરિકા. આ 4 દેશો એ વિશ્વમાં તમાકુ ઉગાડવામાં અને આપણા દેશ બીજા દેશમાં મોકલવા, નિકાસ કરવામાં એ મુખ્ય દેશો તરીકે આપણે ગણના કરેલ છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. એમાં ગુજરાતમાં જે ખેડા અને આણંદ જિલ્લામાં જે ચરોતરનો પ્રદેશ ઉપરાંત મહેસાણા, વડોદરા, પંચમહાલ આ વધુ વાવેતર થતું જોવા મળે છે. આપણે કહીએ કે ગુજરાતની અંદર જે ખેડા અને આણંદ જિલ્લામાં જે તમાકુ પકવે છે, જે એ કયા પ્રદેશ તરીકે જાણીતો છે, ચરોતરનો પ્રદેશ, એ તમાકુના ઊંચા ઉત્પાદનના કારણે એ સોનેરી પાકનું મૂલક કહેવામાં આવે છે. ચરોતરના પ્રદેશને કયા પાકનું મૂલક કહેવાય છે, સોનેરી પાકનો મૂલક તરીકે આપણે ઓળખીએ છીએ ખેડા અને આણંદ જિલ્લાના, ગુજરાતની અંદર. અને આ ઉપરાંત મહેસાણામાં છે, વડોદરા, પંચમહાલમાં પણ તમાકુનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. ચલાવ્યું? તો તમાકુ એ ચરોતરનો પ્રદેશ છે, ચરોતરના પ્રદેશ તરીકે જાણીતું છે અને સોનેરી પાકનું મૂલક છે, કારણ કે એ જે પાંદડા છે સુકાતા પીળા જેવા વર્ણો લાગે છે અને સોનેરી પાક જેવો લાગે છે એટલે એનો પ્રદેશ સોનેરી પાકનો મૂલક તરીકે ઓળખાય છે. ત્યાં ભારતમાં કુલ
બીડી તમાકુ ઉત્પાદનના 80% ગુજરાતમાં થાય છે. તમાકુનો ઉપયોગ ગુટકા, બીડી, સિગારેટ, ચીકણી વગેરે બનાવવામાં થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે. આપણે કહીએ કે ભારતની અંદર આજે કુલ બીડી તમાકુનું ઉત્પાદન એ ગુજરાતની અંદર સૌથી વધુ 80% ઉત્પાદન ગુજરાતમાં થતું જોવા મળે છે. કેનું? તમાકાનું, બીડી અને તમાકાનું ઉત્પાદન. અને દેશની તમાકુમાં 5% નિકાસ કરતા આવે છે. આપણે કહીએ તમાકુનો કયા કયા વસ્તુમાં ઉપયોગ થાય તો બીડી બનાવવામાં, સિગારેટમાં, ચીકણી પીવામાં, ગુટકામાં વગેરેની અંદર તમાકુનો ઉપયોગ કરવામાં આવે છે. અને આપણે તમાકુ એ આપણા માટે આરોગ્ય માટે, સેવન માટે, આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે તમાકુની અંદર નિકોટિન નામનું ઝેરી દ્રવ્ય હોય છે, તો એ દ્રવ્ય આપણા સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પાડે છે. તો એ વિદ્યાર્થી મિત્રોએ આ ઉપયોગ ખાવા માટે કોઈએ કરવાનો નથી. સૌથી પહેલું રાજ્ય ભારતનીમાં સિક્કિમ રાજ્ય તમાકુ ગુટકાના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે એ રાજ્યએ ખાસ નિયંત્રણ લઈ લીધું છે. કયા રાજ્યએ પ્રતિબંધ મૂક્યો? સિક્કિમ રાજ્ય. તો એ ખાસ વિદ્યાર્થી મિત્રોએ, તો આ તું એક રોકડિયા પાકમાં તમાકુ એ પણ સારો એવો પાક છે. ત્યાર પછી છેલ્લો પાક આપણે કહીએ રબર, એ પણ એક રોકડિયા પાક તરીકે જ આપણે ઓળખ્યું છે. હવે કે લેટેક્સ કુડના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધ ખીરમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને આપણે રબર બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થતો જોવા મળે છે. આ એક લેટેક્સ કુડના રબરના એક વૃક્ષ છે. એ વૃક્ષ માંથી ઝરતા દૂધ, આપણે કહીએ ને મટલા ટીંગાડી દઈએ, રબરના જે વૃક્ષો છે એની ઉપર આખો દિવસ આપણે ટીંગાડી, સાંજે પાછા માટલા ભરાઈ જાય, કારણ કે નડી રાખી હોય, એમાંથી પાણી દૂધ ઝરતું હોય. દૂધ એટલે ખીર, આપણે કહીએ ને આકડામાંથી કેમ ખીર નીકળે, એવું ખીરમાંથી એક રબર તૈયાર કરવામાં આવે. આ રબરમાં એ ઘણા બધા બગીચામાંથી એકઠા કરેલા દૂધમાં શું નાખે, એસિડ એમાં ભેળવવામાં આવે અને તેને ધીમા તાપે ગરમ કરીને એક રબર તૈયાર થાય છે, જે રબરનો ઉપયોગ આપણે ઔદ્યોગિક એકમોની અંદર કરવામાં આવે છે. આ રબરમાંથી શું શું વસ્તુ બને છે વિદ્યાર્થી મિત્રો? રબરમાંથી આવતા વિવિધ ઉત્પાદકોમાં ટાયર અને ટ્યુબ, આપણે વાહનો માટે જે રબરના ટાયર ટ્યુબ બને છે ને, એ રબરના વૃક્ષમાંથી, એના દૂધના ખીરમાંથી અને એમાં એસિડિક એસિડ ભેળવીને એ ગરમ કરીને તૈયાર કરવામાં આવે છે ટ્યુબ અને ટાયર. ખ્યાલ આવ્યું? એટલે એક વૃક્ષ જ છે, એટલે વૃક્ષમાં જ બને છે. ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં આ રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. કારણ કે આ ખેતી રબર માટે કેવી આબોહવા જોઈએ છે? ગરમ અને ભેજ સંગ્રહ કરી શકે એવી આબોહવા રબરને વધુ અનુકૂળ આવે છે. વરસાદવાળા ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરાય છે. ઝીણવટ માગી લે, કારણ કે ડેઇલી એનું દૂધ લેવા જવાનું છીર. ખ્યાલ આવ્યું? વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા એ પ્રથમ ક્રમે છે. કયો દેશ વિશ્વની અંદર પ્રથમ ક્રમે છે? મલેશિયા. ભારતનો મુખ્ય ઉત્પાદકના દેશોમાં આપણે કહીએ દેશોમાં કયો ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે કે ભારતના કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા આ રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો છે. આ આપણા ભારતમાં કયા કયા રાજ્યો એ રબરનું ઉત્પાદન કરે છે? તો કેરળ છે, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા, આટલા ભારતના રાજ્યો છે એ રબરનું ઉત્પાદન કરતા રાજ્યો છે. ખ્યાલ આવ્યું? રબર એ મલેશિયા રબરના ઉત્પાદનમાં વિશ્વની અંદર મલેશિયા દેશ પ્રથમ સ્થાને છે, જ્યારે ભારત દેશ છે 5મા સ્થાને આવે છે. કેટલા દરને ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, ઉત્પાદન રબરનું 5મા ક્રમે આપણો દેશ છે ભારતનું. તો આ હતા આપણા રોકડિયા પાક તરીકે આપણે માહિતી મેળવી. અહીં સુધી આપણે રાખશું વિદ્યાર્થી મિત્રો.